नमस्कार, आप निहाड़ी रहा छो ICB24 गुजराती न्यूज। वडोदरा शहरना कैमरोक इंडस्ट्रीना कमलेश पटेल ने दुबईना जोहर अब्बासना नामनी धमकी आपी 5 करोड़ पड़ावी लेवा आवेल इंदोरना 3 शख्सो झड़पाया। सूत्रोए जणाव्युं के पकड़ायेला 3 जना इंदोरमां इलेक्ट्रिकने लगतुं काम करे छे। तेमणे पोलीसने जणाव्युं के मुंबईना जोहर अब्बासना पैसा बाकी होवाथी अने कमलेश अने जोहर अब्बास वच्चे मुंबईमां हिसाब थयो होवाथी पैसा लेवा आव्या हता। सूत्रोए जणाव्युं के कमलेश पटेले पोलीस समक्ष दावो कर्यो हतो के जोहर अब्बास साथे तेने कोई हिसाब नथी। ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ છે ખંડણી માંગવાની અને ધમકીઓ આપવાની। આમાં 10 ના રોજ આ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને હાલમાં આરોપીઓને પૂછપરછ ચાલુ છે, પકડીને પૂછપરછ કરવાની ચાલુ છે। આ કામે વિગત એવી છે કે કલ્પેશ મહેન્દ્રભાઈ પટેલ કરીને એક કેમરોક કંપનીમાં ફાઇનાન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા વ્યક્તિ છે, જે હાલ નિવૃત્ત જીવન ગુજારે છે અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે। તેઓને એક 14 તારીખના રોજ એક ફોન આવેલો કે અમે 3 વ્યક્તિઓ આ રીતે એમપીના છીએ અને તમારા 5 કરોડ રૂપિયા બાકી છે દુબઈમાં, એ અમે લેવા આવ્યા છીએ। જે તે વખતે ફરિયાદીએ જણાવેલું કે આવા મારા કોઈ બાકી પૈસા નીકળતા નથી કે મેં આવો કોઈ વ્યવહાર ફાઇનાન્શિયલ વ્યવહાર કરેલો નથી। ત્યારબાદ આ લોકો વારંવાર તેમને ફોન કરતા હતા, વોટ્સઅપ મેસેજ કરતા હતા અને એવું નામ એમણે જણાવેલું હતું કે દુબઈના જોહર અબ્બાસી, કે જેનું આખું નામ નથી ખબર, એવા વ્યક્તિએ ત્યાંથી અમને તમારી પાસેથી રિકવરી કરવાનું કામ સોંપ્યું છે, તમારે ત્યાં 5 કરોડ રૂપિયા આપવાના બાકી નીકળે છે। એટલે આ વ્યક્તિએ જણાવેલું ફરિયાદીએ કે આવા મારા કોઈ પૈસા બાકી નીકળતા નથી। તેઓ કોઈ કામે આણંદ ગયા હતા, ત્યાં પણ આ વ્યક્તિઓ એમને મળેલા અને ત્યાંના એમને ઓળખીતાઓને પણ પરિચિતોને ત્યાં મળીને પણ એવું કીધું હતું કે ભાઈ કલ્પેશભાઈ જોડે મારા પૈસા નીકળે છે લેવાના। ત્યારબાદ એ પોતાના ઘરે આવેલા અને રાત્રે કોઈ કામે બહાર નીકળેલા ત્યારે પણ એમના ઘરે આવીને એમના ચોકીદારને પણ કહેલું કે અમે અહીંયા એમપીથી આવીએ છીએ અને જોહર અબ્બાસી તરફથી અમે આવીએ છીએ અને અમારે ખંડણીના 5 કરોડ રૂપિયા લેવાના નીકળે છે। અને વોટ્સએપ પર એમને ધમકી ભર્યા મેસેજ પણ હતા કે આ 5 કરોડ રૂપિયા તમે નહીં આપો તો તમારા ફેમિલીને ભારે પડશે। ત્યારબાદ ફરિયાદી અત્રે પોલીસ વિભાગને મળેલા અને તેમની ફરિયાદ સાચી લાગતા જે તે વ્યક્તિઓને હાલ પકડીને પૂછપરછ શરૂ કરેલી અને ખરેખર આ ખંડણીનો કેસ છે, પૈસાની રિકવરીનો છે કે કેમ તે બાબતે વધુ વિગતવાર પૂછતા જણાયેલું કે ખરેખર આ ખંડણી માંગવા અંગેનો જ કેસ છે, જેના કારણે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે હાલ ફરિયાદ નોંધવામાં આવેલી છે। 3 આક્ષેપિત જે શકમંદો છે એ હાલમાં પોલીસની હેઠળ જ છે અને પૂછપરછ ચાલુ છે। જરૂરી પૂછપરછ પૂર્ણ થતાં અટકાયતની પ્રોસેસ કરવામાં આવશે। धमकी पर बस धमकी 294 ख है अने ए लोको बधा साथे आवीने एनी साथे गाळागाळी पण करी है। 294 ख है, 506(2) है, 387 है। आ बधी जे खंडणीने धाकधमकीनी कलमो है ए मुजब प्राथमिक दृष्टिए गुनो नोंधवामां आवेलो छे। आगळ उपर बीजा कोई पुरावा मळशे तो ए प्रमाणे पण कलमों फेरफार अंगे कोर्टे रिपोर्ट करी जरूरी कार्यवाही करवामां आवशे। मैडम आ जे फरियादी छे एमने कई रीते आरोपीओए कॉन्टेक्ट कर्यो, ए लोकोने क्यांथी खबर पड़ी के आनी पासेथी आटला रूपिया हशे, आटली प्रोपर्टी हशे? हाल में आ बाबते प्राथमिक पूछपरछ दरमियान जणायेलुं छे के तेओ फरियादी जे छे ए कैमरोक कंपनी जे हालोल एरिया में आवेली छे एमां एक फाइनान्स कन्सल्टंट तरीके काम करता था अने एना अनुसंधाने एमने घणी वखत दुबई जवानुं थयुं हतुं अने ए कारणे ए दुबईमां एमनी विगतो हाय एवुं बनी शके छे अने त्यार पछी एमपीना आ माणसोए तेमनो संपर्क करेलो छे। તેમનો આવો કોઈ ફાઇનાન્શિયલ વ્યવહાર નહીં હોવા છતાં એમનો સંપર્ક કરીને એમની પાસેથી પૈસા ઉઘરાવવાનો ટ્રાય કરેલો છે। આ 3 જે જણા છે અટકાયત જેની કરીને નામ જાણવા મળશે? હા, આ 3 ઇસમો દુબઈના છે। જોહર અબ્બાસી છે એના વતી કામ કરે છે અને હાલ એ ઇન્દોર વિસ્તારના છે, એમપીના ઇન્દોર ખાતે રહે છે। ફકરુદ્દીન વોરા, કુતુબુદ્દીન વોરા અને મુસ્તફા વોરા નામના 3 ઇસમો છે જે હાલ પોલીસની પૂછપરછ હેઠળ છે। થેન્ક યુ।